तो पालनपुरना सुंढागाममां पाणीनी पाइपलाइननी कामगीरी दरमियान खेडूतोए विरोध कर्यो हतो अने तेमनी मांग नहीं स्वीकाराय तो उग्र आंदोलन करशे तेवी चीमकी पण उच्चारी हती। नोंधनीय छे के बनासकांठा जिल्लामां दिवसे ने दिवसे पाणीना तळ ऊंडा जई रह्या छे त्यारे सरकार द्वारा कसराथी दांतीवाड़ा सुधी पाणीनी पाइपलाइन नाखवानी जाहेरात कराई हती। जो के हवे आ पाइपलाइन नाखवानी कामगीरी शुरू कराई छे त्यारे पालनपुरना सुंढागाम नजीक आवेला केटलाक खेतरोमां उभा पाक पण कापवामां आव्या छे। जेने लईने खेडूतोए कामगीरी स्थळे एकठा थई रोष व्यक्त कर्यो हतो। खेडूतोनुं कहेवुं छे के पाइपलाइन ने लईने खेडूतोने जे वळतर चूकवानी जाहेरात कराई हती तेनाथी ओछुं वळतर चूकवामां आवी रह्युं छे અને જે ખેડૂતોએ જે ખર્ચો ખેતીમાં કર્યો છે એ એના ચોથા ભાગના પણ પૈસા આજે ચૂકવવામાં આવતા નથી। અમારી માંગ એમ છે કે દરેક ખેડૂતે પૂછીને કે તારા ખેતરમાં કેટલી બાજરી થશે કે કેટલી મગફળી થશે એ પૂછી અને એ પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે। અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો દોતીવાડાથી કસરા પાઇપલાઇનમાં જેટલા ખેડૂતોની જમીનનું સંપાદન થઈને જમીનો વપરાય છે એ ખેડૂતોને અમે ભેગા એકઠા થઈશું અને અમે યોગ્ય વળતર ચૂકવવા માટેની અમે રજૂઆત કરશું અને જો એ રજૂઆત કરવામાં નહીં અમારી રજૂઆત ધ્યાન સાંભળવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। મારું નામ ગામી સુરેશભાઈ જીવાભાઈ। ખેડૂતોની માંગ છે કે અમને વળતર પૂરેપૂરું વળતર મળવું જોઈએ। પહેલાં તો મહત્વનો મુદ્દો એ રહ્યો છે અને વળતર ના મળે તો અમે પાયમાલ થઈ જઈએ એવી પરિસ્થિતિ છે। અમે કદાચ આત્મવિલોપન કરીશું જેમ કે બાજરીનો પાક ઉભો નુકસાન થયું છે, મગફળીને નુકસાન કર્યું છે, એરંડા ઉભા વેણવાના હતા અને ભાગી નાખ્યા કે વેણી નાખો કાચા એડા ગાડી નો ક્યાં ખેડૂત હોય અને કાચા એડો મેં પાઇપલાઇન નાખી આલુ કર્યું પછી માટી મોટા ઢગલા કરાય નેચરી મરૂ ગાડી ઉપર નોખે ખેડૂતોને સમથળ જો જમીન કરિયાલ નહીં આપે તો પેલા ચોમાસામાં તો વરસાદ આવશે ને તો મોટું ઝાડિયા પાડા તૂટી મોટું નુકસાન થાય એટલે વળતર આપશે નહીં સત્તોય પૂરું નહીં થાય ખેડૂતને મોટું વળતર આપશે તોય। ગામના 50 થી સુંઠા સીમો લગભગ 50 થી 60 ખેડૂતોને નુકસાન થઈ રહ્યું આવ્યું સરાતી દોતીવાડા જે પાઇપલાઇનના જે ખેડૂતોના ખેતરમાં થઈને જાય છે એ વાંધો નહીં છે ખેડૂતોને, પરંતુ જે લાઈન ખોદકામ કે જે નુકસાન થાય છે ખેડૂતોને ને મોઘા દાટ બિયારણો ખાતર બિયારણો લઈ ને ખેડૂત બચારો જમીનની અંદર વાવણી કરી ને પાકવાના ટાઈમે જે આ પાઇપલાઇન હાલ ખોદકામ ચાલુ થઈ રહ્યું છે એ કે ખેડૂતોને મોટું મોટું નુકસાન થાય છે। એમાં પશુપાલન માટે ઘાસ ચારો વાયેલો તો એ પણ ખોદકામ કરીને નુકસાન કર્યું છે। એક મોઘા દાટ બિયારણો ગાલવાથી અને પછી જ્યારે ત્યારે સરકાર તરફથી કોઈ વળતર આપવામાં આવતું નથી, ઘણું ઓછું આપવામાં આવે છે એટલે મોઢ કદી 2-5 હજાર રૂપિયા હાલતા હોય છે પણ ખરેખર નુકસાનની તો 1 લાખનું કે એવું અંદર થતી હોય છે।